જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો અધિકારીઓના હસ્તે કરાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, 7/12/8 પ્રમાણપત્રો, રેવન્યુ કાર્ડ, રેકર્ડ માટે વારસાઈ અરજી, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, વૃદ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય, આવકનો દાખલો જેવી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીની તપાસ તેમજ દવા વિતરણ કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી હતી. આ તકે જુનાગઢ જિલ્લા સંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નાયબ મામલતદાર કિડીયા, ટીડીઓ પાવરા, પીએસઆઈ પીકે ગઢવી સહિત અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો, મહાનુભાવો, ગામના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતાપસિંહ સુદ્યા, જેડેશ ટીવી, મારિયાહાટીના.